Assalamualaikum બાળકો આપણે ધોરણ 4 ધોરણ 4 માં આપણે અસાઇનમેન્ટ શીખી રહ્યા છે તો જુઓ અસાઇનમેન્ટ માં આપણે પ્રશ્ન 2 એ આયા ચિત્રો જોઈ વાક્ય વાંચો અને કૌંસ માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો એટલે કે આપણે ચિત્ર જોવાનું છે વાક્ય વાંચવાના છે અને જવાબ લખવાનો છે તો જુઓ શેનું ચિત્ર છે તો બોલ નું ચિત્ર છે બરાબર છે તો ધીસ ઇઝ એ તો શું છે બોલ આપણે શું લખીશું ધીસ ઇઝ એ બોલ It is તો બોલ કેવો છે ચોરસ છે કે ગોળ છે તો ગોળ છે તો આપણે શું લખીશું રાઉન્ડ લખીશું હું શું છે જુઓ this is a ball it is round એટલે કે આ બોલ છે અને તે ગોળ છે પછી જુઓ હવે શું છે પાંદડું છે તો this is a leaf l e a f leaf શું છે આ પાંદડું છે ને it is તો પાંદડાનો રંગ કેવો હોય તો લીલો હોય This is a leaf ને it is green શું છે આ પાંદડું છે ને તે લીલા રંગનું છે પછી જુઓ શું છે હાથી છે તો આપણે શું લખીશું This is an તો જવાબમાં શું આવશે elephant તમારે elephant અહીંયા લખવાનું છે તો આ રીતના તમારે અહીંયા ખાલી જગ્યામાં પૂરવાનું પછી હાથી કેવો છે નાનો છે કે મોટો છે તો હાથી big શું આવે હાથી મોટો હોય B-I-G, big, તો આ હાથી છે અને તે મોટો છે પછી જુઓ આગળ આ શું છે તો બ્લેકબોર્ડ છે કાળું પાટિયું છે તો જુઓ this is a blackboard શું આવશે આ કાળું પાટિયું છે અને બ્લેકબોર્ડ કેવું છે ચોરસ છે કે લંબચોરસ છે તો લંબચોરસ છે બરાબર તો રાઇટ એંગલ આ રીતના તમારે જવાબ લખવાના છે કે આ કાળું પાટિયું છે અને આ લંબચોરસ છે this is a blackboard it is right angle પછી જુઓ ચકલી છે તો આપણને પૂછ્યું છે કે ધીસ ઇઝ એ તો સ્પેરો શું થાય ચકલીને શું કહેવાય સ્પેરો કહેવાય ઇટ ઇઝ તો ચકલી કેવી છે નાની છે કે મોટી તો ચકલી નાની હોય બરાબર તો સ્મોલ શું લખીશું આપણે સ્મોલ ધીસ ઇઝ એ સ્પેરો ઇટ ઇઝ સ્મોલ એટલે કે આ ચકલી છે ને તે નાની છે પછી જુઓ નળિયેળીનું જળ છે બરાબર છે ને નળિયેળીનું જળ કેવું હોય તો ઊંચું હોય તો ધીસ ઇઝ એ કોકોનટ ટ્રી શું લખીશું ધીસ ઇઝ એ કોકોનટ ટ્રી ઇટ ઇઝ તો ઇટ ઇઝ ટોલ ટોલ એટલે કે ઊંચું તો જુઓ આ નળિયેળીનું જળ છે અને તે ઊંચું છે પછી જુઓ કેળું શાનું ચિત્ર છે કેળાનું ચિત્ર છે તો ધીસ ઇઝ એ બનાના શું લખીશું આ કેળું છે અને ઇટ ઇઝ તો તે કેવા રંગનું હોય તે જાંબલી રંગનું હોય ના હોય બરાબર તે કયા રંગનું હોય પીળા રંગનું હોય તો જવાબમાં શું આવશે યલો ધીસ ઇઝ એ બનાના ઇટ ઇઝ યલો આ કેળું છે ને તે પીળા રંગનું છે પછી જુઓ આગળ શું છે ટેબલ છે અને આપણને શું પૂછ્યું છે આપણને કીધું છે કે ધીસ ઇઝ એ આ શું છે તો ટેબલ આપણે શું લખીશું ટેબલ ને ઇટ ઇઝ ટુ ટેબલ કેવું છે તો સ્ક્વેર પણ હોઈ શકે ને લંબચોરસ બી હોઈ શકે બરાબર છે તો આપણે સ્ક્વેર લખીશું ઇટ ઇઝ સ્ક્વેર બરાબર નહીં તો આપણે અહીંયા શું લખવાનું આપણે અહીંયા લંબચોરસ કરી દઈશું કે ધીસ ઇઝ એ ટેબલ ને ઇટ ઇઝ રાઇટ એંગલ શું લખીશું ધીસ ઇઝ એ ટેબલ ઇટ ઇઝ રાઇટ એંગલ આ ટેબલ છે અને તે લંબચોરસ છે આ રીતના આપણે આ કમ્પ્લીટ કરવાનું છે પછી જુઓ અહીંયા આપણા બે પ્રશ્ન છે આપણે અગાઉના પીરિયડમાં શીખીશું જુઓ અહીંયા આપણે આ એક પ્રશ્ન શીખ્યા એ પ્રશ્ન તમારે ધ્યાનથી સમજવાનો છે અને વાંચવાનું છે આપણે પ્રશ્ન બે અ એનું કેટલે સુધી શીખ્યા તો એના આપણે જુઓ અહીંયા 8 પ્રશ્નો સુધી શીખ્યા 9થી આપણે આગળ શીખીશું તમારે આટલું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે બીજું આપણે પછી શીખીશું તો તમારે ધ્યાનથી અને સારા અક્ષરે આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે આપણે ચિત્ર દોરવાના નથી